નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી કોર આપનું સ્વાગત છે. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડે માં આજે વાત કરવાના છે, અંતરંગ વાતો કરવાના છે નવા વરણી જેમની થઈ છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે સિદ્ધાર્થભાઈ પટેલ. સિદ્ધાર્થભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા તો આપણે ગુજરાતની તરફથી ખૂબ ખૂબ અભિનંદન. સિદ્ધાર્થભાઈ, પૂછવાનું મન થાય કે સિદ્ધાર્થભાઈ પટેલનું નામ નિશ્ચિત હતું, કન્ફર્મ હતું કે સિદ્ધાર્થભાઈ પટેલ જ પ્રદેશ પ્રમુખ બનવાના છે. જાહેરાતમાં આટલો લાંબો સમય છે એના કારણે, કારણ કે ઘણા બધાને ક્યુરિયોસિટી છે, જાણવાની ઈચ્છા છે કે સમય કેમ લાગ્યો આટલો બધો. લગભગ ગુજરાત બાબતમાં તો દેવાંગભાઈ ચર્ચાઓ પૂરી થઈ હતી અને પક્ષે નિર્ણય લીધેલો હતો, પણ કેટલાક બીજા રાજ્યોની સાથે ગુજરાતની જાહેરાત કરવી અને એના કારણોસર કેટલીક બીજી પ્રક્રિયાઓના કારણે કદાચ એમાં થોડો વિલંબ થયો હોય. એ ડિલે થવામાં ઘણી ગેરસમજો બી ઊભી થઈ હતી આપના જે શું કહેવાય કે બહુ જ અંગત કાર્યકર્તાઓ હતા, તે લોકોને પણ અંદર ઘણું બધું આમ ડાઉટ લાગતો હતો કે શું થશે, સિદ્ધાર્થનું કન્ફર્મ હતું, પાછું શું થયું સમથિંગ. વેલ, જ્યારે પક્ષે કોઈ નિર્ણય કરવાનો હોય ત્યારે કાર્યકર્તાઓમાં આવી થોડી સામાન્ય લાગણી ઊભી થતી હોય, પણ પક્ષે નિર્ણય કરી લીધેલો હતો અને હવે એની જાહેરાત પણ થઈ ગઈ છે, એટલે હવે કંઈ બહુ. સિદ્ધાર્થભાઈ, નોર્મલી મોવડી મંડળ અલગ અલગ ક્રાઇટેરિયાઝ જોતા હોય છે, એક વિશિષ્ટ ગુણો જોતા હોય છે. જ્યારે પ્રદેશ પ્રમુખનું કોઈને પણ સ્થાન સોંપવામાં આવે છે, જવાબદારી સોંપવામાં આવે છે, મોવડી મંડળે તો પોતાની રીતે ડિસાઇડ કરી હશે, એમના ક્રાઇટેરિયા હશે કે આ ક્રાઇટેરિયાની અંદર સિદ્ધાર્થ પટેલ ફિટ બેસે છે. આપને શું લાગે છે કે કયા કયા એવા વિશિષ્ટ કારણોસર સિદ્ધાર્થભાઈ પટેલની વરણી થઈ છે? હું એવું સમજુ છું કે બહુ ચેલેન્જિંગ કહેવાય એવા સમયમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ સન્માનનીય સોનિયાજીએ મને આ જવાબદારી સોંપી છે. સમય બધાને સાથે લઈને ચાલવાનો છે અને કદાચ પક્ષને એમ લાગ્યું કે બધાને હું અત્યારના સંજોગોમાં સાથે લઈને ચાલી શકીશ, પક્ષને પાયામાંથી પક્ષના સંગઠનને મજબૂત કરવાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતમાં મારી પૂરી તાકાતથી કામ કરવાની માનસિકતા અને તૈયારી બંને છે, અને જે જાતની વેવલેન્થ કોંગ્રેસના નેતૃત્વ સાથે ઊભી થઈ છે એ બધાને જોઈને એમણે આ નિર્ણય કર્યો છે અને જે જવાબદારી સોંપી છે એ બદલ હું એમનો આભારી પણ છું કે એમણે મારામાં એટલો વિશ્વાસ મૂક્યો અને આવનારા દિવસોમાં પૂરી તાકાત અને પૂરી નિષ્ઠા સાથે આ જવાબદારી ઉપાડી પક્ષના સંગઠનને મજબૂત કરવાનો મારો પ્રયત્ન રહેશે. સિદ્ધાર્થભાઈ, આપે કીધું તે પ્રમાણે કે એક એવો સમય, કપરો સમય, ખાસ કરીને કોંગ્રેસ અત્યારે જે સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. એક જમાનો હતો કે દેવાંગભાઈ, હું એને કપરો સમય નથી કહેતો, હું એને ચેલેન્જિંગ ઓકે ફાઇન ચેલેન્જિંગ કદાચ ટાઈમ કહી શકાય. એટલે ચેલેન્જ એટલે સામે ઘણી બધી ચેલેન્જ છે. ચેલેન્જ છે ભારતીય જનતા પાર્ટીના અત્યારે સત્તાધારી શાસન પર બેઠા છે તે લોકોના સતત આક્રમણને, ચેલેન્જ છે જે પ્રમાણે કહી શકાય કે સતત હાર મળે છે એવા કોંગ્રેસનું જ્યારે બાગડોર સોંપી છે, એવી ચેલેન્જ છે કે જ્યાં કાર્યકર્તાઓમાં સતત હાર પછી ક્યાંક નિરાશા આવી હોય એવા સમયની ચેલેન્જની અંદર એવી તો કઈ જડીબુટ્ટી અથવા તો એવી કઈ જાદુઈ લાકડી આવનારા સમયની અંદર સિદ્ધાર્થ પટેલ ઉપયોગ કરવાના છે? કોઈ જાદુઈ લાકડીની વાત હોતી નથી. હું એવું માનું છું કે કોઈ પણ કામ મહાન નથી હોતું, પણ નાના કામને જે સારી રીતે કરવામાં આવે તો એમાંથી જ મહાન કાર્ય ઊભું થતું હોય છે. એટલે મારી પ્રાથમિકતાઓની વાત કરીએ તો સૌથી પહેલાં પક્ષના સંગઠનને પાયામાંથી મજબૂત બનાવવું એ સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. તમામ કાર્યકરો જે કોઈ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કામ કરવા માગે છે એવા તમામ લોકોનો સાથ લઈ અને અમે આગળ વધીશું, પણ પાયો પક્ષનો મજબૂત બને એ સૌથી પહેલી મારી પ્રાથમિકતા રહેશે. એની સાથે સાથે અમારે ઘણા ફ્રન્ટ ઉપર એક સાથે લડવાનું છે. એક બાજુ પક્ષને મજબૂત બનાવવાનો છે, બીજી બાજુ જ્યાં સુધી સરકારનો સવાલ છે ત્યાં સુધી અમારું વલણ સંપૂર્ણપણે વિધેયાત્મક રહેશે. પરંતુ એમ છતાં અમને જ્યાં એમ લાગે કે સરકાર ગુજરાતના લોકોના હિતમાં કામ નથી કરી રહી,
કે ગુજરાતના લોકોની અપેક્ષાઓનું પ્રતિબિંબ આ સરકાર પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે, અથવા તો ગુજરાતની પ્રજાને મૂંઝવતા પ્રશ્નોને ઉકેલવામાં આ સરકાર નિષ્ફળ નીવડી રહી છે, તે વખતે અત્યંત આક્રમકતા સાથે સરકારની સામે લડવામાં પણ અમે જરાય અચકાઈશું નહીં. એની સાથે સાથે બહુ ટૂંકા ગાળામાં હવે લોકસભાની ચૂંટણીઓ આવવાની છે, એટલે એ ચૂંટણીઓનો સામનો કરવો, એના માટે તંત્રને સજાગ કરવું, એના માટે વાતાવરણ ઊભું કરવું, એ પણ એક સાથે સાથે સાઇમલ્ટેનિયસ ફ્રન્ટ અમારો રહેશે. આમ તમામ ફ્રન્ટો ઉપર એક સાથે પક્ષની કામગીરી ગોઠવવાની. આપણે કીધું કે જે પ્રમાણે કાર્યકર્તા મીન્સ કહી શકાય કે બિલકુલ ગ્રાઉન્ડમાં જઈને, કારણ કે આપ વર્ષોથી સાયલેન્ટલી ક્યારેય એવો હાઈ પ્રોફાઇલ આપે એવો શો ઓફ નથી કર્યો. રાજકીય પીઠબળ પરિવારમાંથી જ આપને રાજકીય ગુણો મળેલા છે, રાજકીય સંસ્કાર, રાજનીતિના સંસ્કારો મળેલા છે, ક્યારે આપે એ રીતનો શો ઓફ નથી કર્યો. પૂછવાનું મને થાય કે એક પ્રદેશ પ્રમુખ તરીકે આજની તારીખમાં આપને શું લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ક્યાં 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 એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ લાગે છે? આઈધર મોરલી દે આર વેરી ડાઉન ઓર વોટ? સૌથી પહેલી વાત તો એ છે કે કોંગ્રેસ હું માનું છું કે એક જ એવો પક્ષ છે કે જેનું સંગઠન ગામે ગામ, મહોલ્લે મહોલ્લે અને બૂથ સુધી ફેલાયેલું છે. તમે ગુજરાતના નાનામાં નાના ગામડામાં જાઓ તો ત્યાં તમને કોંગ્રેસનો સક્રિય કાર્યકર મળે. સક્રિય કાર્યકર તે છે, સવાલ હવે માત્ર એટલો છે કે ભૂતકાળના કોઈ પરિણામોને આધારે કે ભૂતકાળના કોઈ કારણોસર એ કાર્યકરમાં ક્યાંક થોડી નિરાશા આવી ગઈ હોય, ક્યાંક એનું મોરાલ થોડું નીચું ગયું હોય, તો અમારો એ પ્રયત્ન રહેશે કે એ કાર્યકર્તાનું મોરાલ ઊંચું લાવીએ. કોંગ્રેસમાં નવા યુથ કાર્યકરોને અંદર વધુ જોડાય, એમને વધારે સામેલ કરીએ, અને એ સામેલ કરી અને એક વાઇબ્રન્ટ ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનું ઊભું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરીશું. અને એમાં મારી કાર્યકર્તાઓને એક વાતનો અમારે વિશ્વાસ આપવો પડશે કે કાર્યકર્તાની વાત પ્રદેશનું નેતૃત્વ સાંભળવા માટે તૈયાર છે, કાર્યકર્તાને મહત્વ આપવા માટે તૈયાર છે, અને જરૂર પડે કાર્યકર્તાની પડખે ઊભું રહેવા માટે નેતૃત્વ તૈયાર છે. આ પ્રતીતિ અને આ વિશ્વાસ જો અમે કાર્યકર્તાને આપી શકીએ તો મને લાગે છે કે સંગઠનને બેઠું કરવામાં કોઈ વાંધો. આ જ કાર્યકર્તાઓ છે કે જેણે ભૂતકાળની અંદર કોંગ્રેસને સત્તા સ્થાને બેસાડી હતું, આ એ જ નેતાઓ છે. પરંતુ આપે કીધું તે પ્રમાણે ક્યાંક ક્યાંક ચેતનાનો સંચારની જરૂર છે, અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ કદાચ ક્યાંક દૂર કરે. બસ એ ચેતનાને અંદર પૂરવાનું, આ ચેતના માટે ચેતના પૂરવા, ચેતનાનો દોરી સંચાર કરવાનો પ્રયત્ન સિદ્ધાર્થભાઈ કરવા છે. પરંતુ આ ચેતના કેટલા સમયમાં થઈ શકશે તેની વાત કરીશું એક નાનકડા બ્રેક બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સાથે. સિદ્ધાર્થજી, બ્રેક પહેલાં આપણે વાત કરી તે પ્રમાણે કે દોરી સંચારની જરૂર છે, ચેતના સંચાર કરવાની જરૂર છે, પ્રોપર ગાઈડન્સ એમને મળવું જોઈએ, એમનો અવાજ જે છે તે એક ફરિયાદ ઉઠતી હતી કે નેતાઓ સાંભળતા નથી કાર્યકર્તાઓને. ફાઇન, પરંતુ આટલા લાંબા ગાળાથી આપણે લાગે છે ખરું કે વિધિન યોર ટાઈમ પીરિયડ, અથવા તો જે ફર્સ્ટ ટાસ્ક છે દેટ ઇઝ લોકસભા ઇલેક્શન, વિધિન શોર્ટ ટાઈમ ઇઝ ઇટ પોસિબલ? મને લાગે છે એટલું જ નહીં, મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે બહુ ટૂંકા ગાળાની અંદર અમે અમારું લક્ષ્ય હાંસલ કરી શકીશું, અને અમે કાર્યકર્તાને જાગૃત કરી અને એને ફરી સક્રિય બનાવી શકીશું. એમાં બહુ સમય જાય એવું હું માનતો નથી, અને જ્યાં સુધી લોકસભાની ચૂંટણીના પરિણામોનો સવાલ છે ત્યાં સુધી અમે અમારો પૂરતો પ્રયત્ન રહેશે કે ગઈ લોકસભાની ચૂંટણી દરમિયાન અમે ગુજરાતમાં જે પરિણામો મેળવ્યા હતા એનાથી પણ વધારે સારા પરિણામો અમે આ વખતે મેળવવાનો પ્રયત્ન કરીશું. સિદ્ધાર્થભાઈ, એક પ્રશ્ન પૂછવાનો થાય, અંગત એક ઈચ્છા થઈ જાય છે કે સિદ્ધાર્થ પટેલે ક્યારે સિદ્ધાર્થ ચિમનભાઈ પટેલ તરીકે પોતાની ઓળખાણ નથી આવી? પહેલેથી જ ક્યારે તેમણે તેમની સાથે તેમને ગુજરાતના મહાન નેતા કહી શકાય કે શિલ્પકાર, જે ખરેખર ગુજરાતને એક નવી દિશા આપવાનો પ્રયત્ન જેમણે કર્યો હતો, તેમનું નામ ક્યારે પણ, જે કદાચ બહુ જ ટિપિકલ વર્ડમાં કહું તો, ક્યારે વટાવવાનો પ્રયત્ન નથી કર્યો?
નમસ્તે. ચીમનભાઈનું નામ તો મારી સાથે જોડાયેલું જ છે, અને એ એમના નામ, એમના કામ, એમના સંબંધો અને એમણે ગુજરાત માટે જે કંઈ કર્યું એનો સીધો કે આડકતરો લાભ મને મારા રાજકીયની કારકિર્દીમાં મને મળી જ રહ્યો છે. સવાલ માત્ર તમે જે કહ્યું એમ, મેં ક્યારેય એ નામ વટાવવાનો પ્રયત્ન નથી કર્યો. મારી હંમેશા લાગણી એક રહી કે જ્યારે હું રાજકારણમાં જોડાયો ત્યારથી એક લાગણી એવી રહી કે મારે પોતાની એક આઈડેન્ટિટી ઊભી કરવી જોઈએ અને મારી પોતાની તાકાતના જોરે જ મારે રાજકારણમાં આગળ વધવું જોઈએ, અને એ રીતે હું મેં આગળ વધવાની શરૂઆત કરી. 95ની વિધાનસભાની ચૂંટણીઓમાં મને ઊંઝામાંથી ચૂંટણી લડવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પણ હું ઊંઝાથી ચૂંટણી લડ્યો નહોતો. કેમકે હું એમ સ્પષ્ટપણે માનતો હતો કે ચૂંટણી લડતા પહેલાં મારે સંગઠન ક્ષેત્રે કામ કરવું જોઈએ, સંગઠનમાં કામ કરી અને એક મારી પોતાની એક એક્સેપ્ટેબિલિટી ઊભી કરવી જોઈએ, અને એ થાય ત્યાર પછી જ હું ચૂંટણી લડું તો એ વ્યાજબી ગણાશે. એટલે મેં સંગઠનમાં કામ કરવાનું શરૂ કર્યું, મારી એક કોન્સ્ટિટ્યુઅન્સી અલાયદી ઊભી કરવાનું શરૂ કર્યું, અને એ રીતે પછી સૌથી પહેલીવાર 98માં હું ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડ્યો અને જીત્યો. પણ પિતાજીના નામનો મને સતત સાથ, સહકાર અને એનું જોમ એમાંથી મને સતત મળતું જ રહ્યું છે. એવા 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 કયા વિશિષ્ટ ગુણ કદાચ જો કમ્પેર કરવામાં આવે, સિદ્ધાર્થ પટેલ પોતાની જાતની એનાલિસિસ કરે તો આ સિદ્ધાર્થ પટેલ પોતે કઈ કઈ વસ્તુ સ્વીકારે કે યસ, આ જે સ્પેસિફિક વર્ચ્યુ છે, આ જે ગુણો છે, દેટ ઇઝ એક્સક્લુઝિવલી થેન્ક્સ ટુ ચીમનભાઈ પટેલ. ઘણા આપે પોતાના પણ ડેવલપ કર્યા હશે ગુણો, પરંતુ આ ગુણો કે જે ટિપિકલ બસ આ આટલું તો મળતું આવે જ છે. સી, ચીમનભાઈની કામ કરવાની એક આગવી પદ્ધતિ હતી અને બહુ જ એનાલિટિકલ રીતે એ રાજકારણમાં આગળ વધ્યા, અને ઇન્ફોર્મેશનનો એક બહુ મોટો બેઝ એમની પાસે હતો. ઓકે. એમની સૌથી મોટી તાકાત એ હતી કે ગુજરાતના 18,000 ગામડાઓમાંથી દરેકે દરેક ગામડામાં ઓછામાં ઓછા એક બે માણસોને તો એ નામથી બોલાવી શકે જેમની સાથે એમનો સીધો સંપર્ક હોય, અને એમના દ્વારા એમને સતત એ વિસ્તારની માહિતી અને રાજકીય મૂલ્યાંકન કરવા માટેની જે જરૂરિયાતો હોય માહિતી પૂરી પાડવાની, એ સતત એમના દ્વારા એમને મળતી રહેતી હતી. આ એમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો. બીજું, કાર્યકર્તાઓને સાથે લઈ અને ચાલવાની એમની એક જબરજસ્ત આવડત હતી, અને દરેક કાર્યકર્તાને એમ થાય કે ના, ચીમનભાઈ માત્ર અમારા જ છે, અને અમે એવી એક કૌટુંબિક ભાવના એ એક કાર્યકર્તામાં ઊભી કરી શકતા હતા, અને એના કારણે અમને રાજકારણમાં બહુ મોટું બેઝિક્સ. હું એવું સમજું છું કે એમનો એ ગુણ કે દરેક જણને સાથે લઈને ચાલવાનો, દરેક જણમાં એક વિશ્વાસ ઊભો કરી શકાય એવી રીતે કામ કરવાનો, એ ગુણ મને એમનામાંથી મળ્યો છે, અને મને લાગે છે કે આવનારા દિવસોમાં એ એક મારી મોટી તાકાત સિદ્ધ થશે. મેં સાપે કીધું તે પ્રમાણે કે જ્યારે ઊંઝામાં ચૂંટણી લડવાની આપને ઓફર કરવામાં આવી હતી પક્ષ દ્વારા, પરંતુ એ સમયે આપે જે નિર્ણય લીધો તે બિલકુલ આ જ રીતે કે ગ્રાઉન્ડ નેટવર્ક મારું પ્રોપર કરી દીધા પછી, આત્મીયતા બનાવ્યા બાદ જ, કારણ કે રાજકારણમાં જો કદાચ લોકો સાથેનો સંપર્ક સીધો નહીં હોય તો એ રાજકીય કારકિર્દી લાંબી ટકતી નથી, ને એના જ કારણે આપે આટલો સમય ગ્રાઉન્ડ સાથે રહેવાનો પ્રયાસ કર્યો. સિદ્ધાર્થભાઈ મેનેજમેન્ટના સ્ટુડન્ટ, ગુજરાત સિવાય લગભગ કહી શકાય કે અથવા તો ગુજરાતમાં પણ ઘણા બધા ભૂતકાળમાં એવા ટોપના રાજકારણીઓ એવા આવેલા છે જે ટોચ પર બેઠા છે, ભણતરનો અભાવ હતો. શું લાગે છે કે આ વિશેષ ડિગ્રીના કારણે રાજકારણમાં ફાયદો વધારે થયો છે, કે પછી એ જે સમય બગાડ્યો તો નહીં કહો, પરંતુ એ ડિગ્રી લેવા માટે જે સમય ગાળ્યો એ સમય જો કદાચ ગ્રાઉન્ડ સાથે જોડ્યો તો વધુ ફાયદો થાત? આની ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કરી રહ્યા છે આપણે પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ સાથે. બ્રેક પહેલા પ્રશ્ન પૂછ્યો હતો સિદ્ધાર્થભાઈ આપને કે
મેનેજમેન્ટની ડિગ્રી માટે જે સમય આપે વિતાવ્યો, આપે લીધો, અભ્યાસ કર્યો, રાજકારણમાં કેટલી હદે ઉપયોગી થાય છે? અથવા તો ક્યાંક એવું તો નથી થતું કે આટલો સમય કદાચ લોકો વચ્ચે રહ્યો તો કદાચ ઇટ વિલ બી મોર બેનિફિશિયલ? ભણતરનું જે મહત્ત્વ છે એ મહત્ત્વને ક્યારેય નકારી શકાય એમ નથી. મારો અભ્યાસકાળ અને ગ્રેજ્યુએશન અને ત્યાર પછી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, એક એનાથી એક વિઝન ઊભું થયું અને એ વિઝન આવનારા દિવસોમાં ગુજરાતને અને દેશને આગળ લઈ જવા માટે શું કરી શકાય એની એક આખી બ્લુપ્રિન્ટ કહેવાય, એનું વિઝન કહેવાય, એ આમાંથી ઊભું કરવામાં મને અભ્યાસે ઘણો બધો ઘણી બધી મદદ કરી છે. સમય બગાડવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે ઘણું બધું આમાંથી અનુભવે શીખવા મળ્યું છે. ટીમવર્કથી કેવી રીતે કામ કરવું, જે વાતાવરણમાં હું ભણ્યો ત્યાં અમારા તમામ અભ્યાસમાં પણ ટીમવર્કનું બહુ મહત્ત્વ હતું અને એ રીતે અહીંયા રાજકારણમાં પણ એક ટીમ બનાવી અને ટીમવર્કથી કેવી રીતે કામ કરવું એનો પાયો જ મારા શિક્ષણે નાખેલો છે. ટીમવર્કની વાત કરી તો સિદ્ધાર્થભાઈ, ક્યાંક લાગે છે ખરું કે વર્ષોથી કોંગ્રેસમાં, કોંગ્રેસની બહારથી આવેલા, ખાસ કરીને હું વાત કરી રહ્યો છું જનતા દળ ગુજરાત, કારણ કે કદાચ સિદ્ધાર્થભાઈ પટેલની ઓળખાણ અપાય તો સ્વાભાવિકપણે જે પ્રમાણે ગ્રુપિઝમ છે કોંગ્રેસમાં, કદાચ મને ખ્યાલ છે કે આપ નકારી કાઢશો કે કોંગ્રેસમાં ગ્રુપિઝમ નથી, પરંતુ આ પણ એક સત્ય હકીકત છે કે ક્યાંક ને ક્યાંક વર્ષોથી જ્યારે પણ વાત આવી છે કોઈ ઉચ્ચ હોદ્દા પર સંગઠનના અથવા તો ટિકિટ વહેંચણી વખતે, ત્યારે ક્યાંક આભડછેટ રાખવામાં આવી છે, આવી હતી ખરી? રાજકારણમાં, કોઈ પણ રાજકીય પક્ષમાં જૂથ અલગ અલગ હોઈ શકે અને હોતા હોય છે, એને નકારી શકાય એવું નથી, પણ હું એમ માનું છું કે અલ્ટિમેટલી બધાનું લક્ષ્ય એક જ હોવું જોઈએ અને એ પક્ષનું હિત. અને જ્યારે બધા અલગ અલગ જૂથો હોવા છતાં પણ એમના લક્ષ્ય પક્ષના હિત તરીકે કામ કરવાનું સ્વીકારે ત્યારે કોઈ ગ્રુપિઝમ કે અને ત્યારે પરિણામ પણ સરસ રહેતો નથી. પ્રમુખની સાથે બે કાર્યકારી પ્રમુખની પણ જે નિમણૂક થઈ છે, આઈ થિંક ફર્સ્ટ ટાઈમ એક પ્રયોગ કરવામાં આવ્યો છે, વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધેટ? હું આને પહેલી વખતનો પ્રયોગ નથી ગણતો, બીજા પણ ઘણા રાજ્યોની અંદર કોંગ્રેસે આ પ્રયોગ કર્યો છે. તાજેતરમાં એન્થની કમિટીનો જે રિપોર્ટ આવ્યો એમાં પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા અને એના ભાગરૂપે એક નિર્ણય ગુજરાતમાં લેવામાં આવ્યો છે. હું નિર્ણયને આવકારું છું. જે બંને મિત્રો મારી સાથે કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરવાના છે, ડૉક્ટર તુષારભાઈ ચૌધરી અને ભાઈ કુંવરજીભાઈ બાવળિયા, બંને બહુ કસાયેલા અને સિઝન આગેવાનો છે અને એમની પોતાના વિસ્તારમાં એક આભા પણ છે અને એમની એક ચોખ્ખી કહી શકાય એવી બંને આગેવાનોની છબી પણ છે. એટલે મને એવું લાગે છે અને હું એવું સ્પષ્ટપણે માનું છું કે એ બંનેનું મારી સાથે કામ કરવું એ મારી તાકાત વધારશે અને પક્ષની પણ તાકાત વધારશે. સિદ્ધાર્થભાઈ, જો સેન્ટ્રલની વાત કરીએ, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો આપને શું લાગે છે કે કયા કયા મુદ્દાઓ આ વખતે હાવી રહેશે? ડાબેરીએ જે ટેકો પાછો ખેંચ્યો છે, હમણાં જ એક અમરનાથ મુદ્દે પણ ક્યાંક કોર્નરમાં આવી ગઈ હતી ગવર્મેન્ટ, મોંઘવારીનો મુદ્દો અગેન એ પણ એક બિલકુલ મોટી સમસ્યા સર્જી શકે છે. શું લાગે છે કે કયા કયા મુદ્દાઓ, હું એવું નથી કહેતો કે સિદ્ધિની વાત નથી કરતો, કયા કયા મુદ્દાઓ આ વખતે કોંગ્રેસના પ્રચારને કોર્નર કરી શકે? દેવાંગભાઈ, પ્રશ્નો ઘણા હોઈ શકે. હું સમજુ છું કે 1-2-3 એગ્રીમેન્ટ ઉપર પણ કેટલાક વિવાદો લેફ્ટ પાર્ટીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, પણ કોંગ્રેસ પક્ષે એક નીતિ વિષયક નિર્ણય લીધો છે કે જે કંઈ દેશના હિતમાં છે એ અમારે કરવું છે અને એ કરવા માટે જો સરકારનું બલિદાન આપવું પણ જરૂરી હોય તો કોંગ્રેસ પક્ષે એ બલિદાન આપવાની પણ તૈયારી બતાવી છે. કેમ કે પક્ષ માને છે કે આવનારા દિવસોમાં જે વિકાસ દર આપણે હાંસલ કરવા માગીએ છીએ અને એને સસ્ટેઇન કરવા માગીએ છીએ એ કરવા માટે જે પાયાની જરૂરિયાતો ઊભી થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એ જરૂરિયાતો આ એગ્રીમેન્ટથી પૂરી થઈ શકે એમ છે અથવા તો એ પૂરી કરવામાં આ એગ્રીમેન્ટ એક મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે. એટલા માટે દેશના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યારે દેશના ડેવલપમેન્ટનો સવાલ હોય ત્યારે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ હોઈ શકે નહીં, એટલે એ નિર્ણય. બીજા પ્રશ્નો જે આપે કયા, એ પ્રશ્નો પણ છે, એ નકારી શકાય નહીં, પરંતુ
મોંઘવારી પણ વધી, પણ એ કયા સંજોગોમાં વધી છે? જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવ $36 થી વધી અને વેરી ડિફિકલ્ટ ટુ કાઉન્ટર ના. આ જે આક્ષેપો આવશે અથવા તો આ જે વિરોધ પક્ષ મીન્સ જે બીજી પાર્ટી હશે કોંગ્રેસ સિવાયની જે સામેની પાર્ટી છે તેના દ્વારા જે પણ આક્ષેપો થશે, દલીલો થશે, ત્યાં કાઉન્ટર કરવું ક્યાંક. હું એવું સ્પષ્ટ મને માનું છું કે કોંગ્રેસ આજે આ દેશનો એક સામાન્ય માણસ, સામાન્ય નાગરિક હું એમ સમજું છું કે આજે એક વાત સ્પષ્ટપણે સ્વીકારે છે કે પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોને નિરાકરણ લાવી શકવાની શક્તિ કોનામાં છે? પ્રશ્નો ઊભા થઈ શકે, પણ એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તાકાત સૌથી બીજા કોઈ કરતા આજે વધારે હોય તો એ કોંગ્રેસ પક્ષ માટે જ પાસે છે. અને એના માટે શક્તિની વાત કરી સિદ્ધાર્થજી આપે, લોકસભાની ચૂંટણી આવશે એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જો બેઝિક ડિફરન્સ પાછલી કેટલીક ચૂંટણીઓમાં જોઈએ, પ્રચારથી લઈને પરિણામ સુધી, તો કદાચ ભારતીય જનતા પાર્ટી ક્યાંક એક સ્ટેપ આગળ રહે છે. એક્ઝામ્પલ આપું, પોતાના મુખ્યમંત્રીને જાહેર કરવામાં ચૂંટણી જીત્યા બાદ, લોકસભાની ચૂંટણી છે, પ્રધાનમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે, પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે લાલકૃષ્ણ અડવાણીને ઓલરેડી પ્રમોટ કરી દીધા છે. નવ નેતાગીરીની વાત જ્યારે આવે છે કે કોણ સત્તા સ્થાને બેસશે, એવા સમયે ગાંધી પરિવારમાંથી જે ભૂતકાળમાં ભૂલ થઈ હતી, સોનિયાજીનું નામ આવ્યું હતું, ત્યારબાદ ક્યાંક સ્ટેપ બેક કરવા પડ્યા હતા. શું લાગે છે આપને કે એની અંદર પણ પહેલેથી જ પ્રધાનમંત્રીજીનું નામની જાહેરાત? દેવાંગભાઈ, સોનિયાજીનું નામ આવ્યું એ કોઈ પાર્ટીની ભૂલ હતી જ નહીં, હું એ વાત સ્વીકારવા તૈયાર નથી. ઓન ધ કોન્ટ્રરી, જ્યારે સમગ્ર પક્ષ સોનિયાજીને એમ કહેતો હતો કે તમારે વડાપ્રધાન બનવું જોઈએ, ત્યારે સોનિયાજીએ એવું કહ્યું કે હું વડાપ્રધાન બનવા માગતી નથી, પણ ડૉક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન બને એવી મારી ઈચ્છા છે. એ આગ્રહ સોનિયાજીનો જ હતો. એટલે પક્ષે કોઈ નામ જાહેર કરવામાં કે એમાં ક્યાંય ભૂલ કરી છે એવી વાત હું સ્વીકારવા તૈયાર નથી. એક વાત. બીજી વાત, કોંગ્રેસ અત્યારે સત્તા ઉપર છે, યુપીએની સરકાર ચાલી રહી છે, અને એ ચાલી રહેલી સરકારના વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજી આજે છે. એટલે જેની પાસે સરકાર નથી એમને લીડર ડિક્લેર કરવાની જરૂર પડે, બાકી જેની પાસે સરકાર છે એને લીડર ડિક્લેર કરવાની જરૂર નથી. બીજું, એમણે જે લીડર ડિક્લેર કર્યો એ કયા સંજોગોમાં કર્યો, કેમ ઉતાવળથી કર્યો, એની પાછળ પણ ઘણું બધું રાજકારણ છે. એટલે પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે લોકોમાં આજે કયો પક્ષ સૌથી વધારે વિશ્વાસ ઊભો કરી શકે એમ છે, લોકોને કેવી રીતે કયા પક્ષ માટે એવી લાગણી થાય છે કે આ પક્ષ આવનારા દિવસોમાં આ દેશને વધારે વિકાસશીલ સરકાર આપી શકશે. પાછલા 5 વર્ષનો 4.5 વર્ષ મારી પાસે સમય ખૂબ જ ઓછો છે. લોકસભાની ચૂંટણીમાં ઘણા મોરચે આપે કીધું કે લડાઈ લડવાની છે, પરંતુ મોટામાં મોટો જો પ્રશ્ન કદાચ આવી શકે તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે આક્ષેપો થાય છે સતત, ખાસ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન, ટાર્ગેટ હોય છે ગાંધી પરિવાર, ટાર્ગેટ હોય છે રાહુલ ગાંધી, સરકારની નીતિઓ તો વર્ષોથી નરેન્દ્ર મોદી, હાઉ એક એનો પણ એક્શન પ્લાન એક પ્રમુખ બન્યા પછી તરત જ આવ્યો હશે કે આ વખતે નરેન્દ્ર મોદી જે એના સ્ટાર પ્રચારક છે ભારતીય જનતા પાર્ટીના, ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો હાઉ ટુ કોર્નર. સી, હું એવું માનું છું દેવાંગભાઈ કે ગુજરાતનો મતદાર એ બહુ શાણો મતદાર છે, અને પરિસ્થિતિનું મૂલ્યાંકન પોતાની રીતે કરવાની એનામાં એક બહુ આગવી સૂઝ છે. એટલે ઘણી વખત આપણે એ પણ જોયું હશે કે ભૂતકાળમાં બહુ ખોટી રીતે જ્યારે પ્રચાર કરવાનો અથવા તો એક એક મર્યાદા ઓળંગીને જ્યારે પ્રચાર કરવાનો પ્રયત્ન થયો તે વખતે એ પ્રચાર બેકફાયર પણ થયો છે. એટલે હું એવું માનું છું કે દરેક પક્ષની પ્રચાર કરવાની પોતાની એક પદ્ધતિ હોઈ શકે. અત્યારે જે પ્રચાર ચાલે છે એ માત્ર એક માણસને કેન્દ્રમાં રાખી અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં નથી કોઈ જગ્યાએ પક્ષ, નથી કોઈ જગ્યાએ કાર્યકર્તા, નથી કોઈ જગ્યાએ આગેવાન, માત્ર એક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને જે ચાલી રહ્યું છે એ બી હું એવું નથી માનતો કે એ લોકશાહી માટે કંઈ બહુ હેલ્ધી સિચ્યુએશન હોય. એટલે
પ્રશ્નોને જોવાની અને મૂલવવાની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. હું માનું છું કે કોંગ્રેસ એમ છતાં પણ ખૂબ જ એગ્રેસિવલી પોતાના પ્રચાર કાર્યમાં લાગશે. અમારી કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, એણે કરેલા સારા કામો એ પ્રચારનો એક મહત્ત્વનો મુદ્દો રહેશે. એની સાથે સાથે રાજ્ય સરકારની અનેક નિષ્ફળતાઓ છે. રાજ્ય સરકાર એક આભા ઊભી કરવા નો પ્રયત્ન કરી રહી છે, પણ એના ઠોસ કદમ નો ઇલેક્શન ની સ્પીચ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને જે પ્રમાણે લોકસભાની જે આપના વ્યૂહરચના છે તે પણ. દર્શક મિત્ર નાવ ધીસ અ રેપિડ રાઉન્ડ. સિદ્ધાર્થ ભાઈના રાજકીય કારકિર્દી અને રાજકીય વિચારો વિશે તો વાત કરી લીધી મેં આપની સાથે, પરંતુ નાવ થોડીક અંગત વાતો કરી લઈએ. સિદ્ધાર્થ ભાઈનો ફેવરેટ કલર કયો છે? પિંક. ઓકે, ફેવરેટ કાર કઈ ગમે છે? હું અત્યારે એન્ડેવર વાપરું છું. ફિલ્મ કઈ અત્યાર સુધીની સૌથી વધુ ગમી હોય તેવી? બહુ ફિલ્મો જોવાનો અવકાશ નથી મળતો, પણ ઘણી ફિલ્મો સારી છે. યાદ રહી હોય એવી એકાદી ઈચ્છા થાય જ્યારે સમય મળે ત્યારે આ ફિલ્મ જોવાની ઈચ્છા થઈ જાય એવી કોઈ જૂની? શોલે. શોલે, ઓકે ફાઇન. સિંગર કોણ છે ફેવરેટ? લતા મંગેશકર. મેલ સિંગર? કિશોર કુમાર. ઓકે ફાઇન. ફેવરેટ હીરો? અમિતાભ બચ્ચન. હિરોઈન? બહુ અઘરો સવાલ પૂછી નાખ્યો. કોઈક બીજાને નારાજ એવો સવાલ નથી. બીજી કોઈ પસંદગીનો પ્રશ્ન? ટોપ થ્રી ચાલુ બતાવી દો. ટોપ થ્રી? રેખા, રાની મુખર્જી, ઘણા બધા સારા અભિનેત્રીઓ છે. પ્રદેશ પ્રમુખ બનવાની જેવી જાહેરાત થઈ, તુરંત જ પહેલો ફોન કોને કર્યો હતો? મારા પત્નીને. શું પહેલો ડાયલોગ શું હતો? આપના તરફથી બોલાયેલા વર્ડ સેન્ટેન્સ કયા હતા? અત્યારે હમણાં થોડા વખત પહેલા જાહેરાત થઈ ગઈ છે. પેટ નેમ શું છે આપ આપના પત્નીને? વિરાજ નામથી જ બોલાવું છું. અને એમનું રિએક્શન શું હતું? અચ્છા થઈ ગઈ. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આપના પત્ની જે કીધું અમે પણ આપને કહીએ છીએ કે વિશ યુ ઓલ ધ બેસ્ટ. આપને જે ભાર સોંપવામાં આવ્યો છે, કાર્યભાર સોંપવામાં આવ્યો છે, તેમાં ખૂબ ખૂબ આગળ વધો. અને અગેઇન જે કોંગ્રેસની જે પણ કદાચ આપે કીધું તે પ્રમાણે ક્યાંક મૂર્છિત થઈ ગયેલી છે, ચેતનાનો સંચાર કરવાની જરૂર છે. આપના દ્વારા ફરી એક વખત કોંગ્રેસ ડેવલપ થઈ જાય તેવી આશા છે. દર્શક મિત્રો, આથી મુલાકાત સિદ્ધાર્થ પટેલ સાથેની, નવા ચૂંટાયેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપસો નમસ્કાર. થેન્ક્સ અલોટ. થેન્ક્સ. Thank you.